નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે અંગ્રેજીની અંદર આપણે ગ્રામરનો એક ટોપિક છે સિન્થેસિસ, એના વિશે ચર્ચા કરીશું. તમે આ પ્રશ્નથી પણ પરિચિત છો જ. આ પ્રશ્નની અંદર શું હશે, તમને 3 થી 4 જુદા જુદા વાક્ય આપવામાં આવેલા છે. આ જુદા જુદા વાક્યને યોગ્ય આ પ્રકારના જુદા જુદા સંયોજકો દ્વારા જોડવાના હોય છે. તમારે આ સંયોજકોને ખાસ યાદ રાખવાના છે, એનો અર્થ યાદ રાખવાનો છે, એની પરિસ્થિતિ યાદ રાખવાની છે. અહીંયા કેટલાક સંયોજકો આપેલા છે, બાકીના સંયોજકો હું તમને PDF ફાઇલ દ્વારા આ ચેપ્ટરની સાથે જ મોકલીશ. આપણે જે છે એની ચર્ચા કરીએ. જુઓ, જેમ કે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, છતાં પણનો જ્યારે ભાવ દર્શાવવાનો હોય ત્યારે આપેલા જુદા જુદા વાક્યોને આ બધા સંયોજકો દ્વારા અર્થસભર બનાવવા માટે જોડવાના હોય છે. બટ, યટ, સ્ટીલ, પરંતુ કે છતાં પણનો ભાવ હોય ત્યારે આ બધા સંયોજકોનો ઉપયોગ થાય છે. આઈધર ઓર, જ્યારે પસંદગીની વાત કરવાની હોય, બેમાંથી એક પસંદ કરવાનું હોય ત્યારે આ સંયોજકનો ઉપયોગ થાય છે. નાઈધર નોર, આ પણ પસંદગી માટે જ ના ભાવવાળું છે, પણ અહીંયા કોઈની પણ પસંદગી ન કરવાનો ભાવ દર્શાવેલો છે. મતલબ બેમાંથી એક પણ નહીંનો ભાવ દર્શાવતો આ સંયોજક છે. નોટ ઓનલી બટ ઓલ્સો, મતલબ માત્ર આ નહીં પણ પેલું પણ, આવો ભાવ દર્શાવતો આ સંયોજક છે. બોથ એન્ડ, મતલબ બંને. ત્યાર પછી અધરવાઇઝ, મતલબ નહીતર. આ ઉપરાંત પણ ઘણા બધા સંયોજકો છે, પણ સૌથી વધારે જે સંયોજકોનો ઉપયોગ થાય છે તે છે WH questions, WH words વાળા, જેમ કે what, when, where, why, whom, whose, આ બધા જે WH words જે છે એનો પણ સંયોજક તરીકે મહત્તમ ઉપયોગ થાય છે. અહીં એક ઉદાહરણ આપેલું છે જેની આપણે ચર્ચા કરીએ. જુઓ, યુ મે લાઈક ઇટ, તમને આ ગમી શકે. યુ મે નોટ લાઈક ઇટ, તમને આ ન ગમી શકે. આઈ મસ્ટ સેન્ડ યુ ટુ સ્કૂલ, હું તમને ચોક્કસ જ સ્કૂલ મોકલું છું. માય ડ્યુટી ટુ ડુ સો, આ કામ કરવું મારી ફરજ છે. જુઓ, આ પ્રશ્નની અંદર આપણને 4 વાક્યો આપેલા છે. ફરી પાછા, તમને ગમશે પણ, તમને ન પણ ગમશે, હું તમને ચોક્કસ જ સ્કૂલ મોકલું છું, અને ચોથું જે છે ઇટ ઇઝ માય ડ્યુટી ટુ ડુ સો, આ કામ કરવાની મારી ફરજ છે. હવે આ જે 4 વાક્યો છે એને આપણે આ પ્રકારના જુદા જુદા યોગ્ય સંયોજકો દ્વારા જ્યારે જોડવાનું થાય તો કેવી રીતે આ વાક્યને જોડીશું. સૌથી પહેલાં તો આપણે ગુજરાતી કરી જઈએ કે તમને ગમે કે ન ગમે, હું તમને સ્કૂલ મોકલું છું, આ મારી ફરજ છે. થયું ને આ વાક્ય? જો એને જ આપણે અહીંયા અંગ્રેજીમાં લખેલું છે. જુઓ, ઇટ ઇઝ માય ડ્યુટી ટુ સેન્ડ યુ ટુ સ્કૂલ, ધો યુ મે લાઈક ઇટ ઓર નોટ, તમને ગમે કે ન ગમે, પણ એ મારી ફરજ છે કે હું તમને સ્કૂલ મોકલીશ. આ આપણો જવાબ થયો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે જવાબ લખીએ ત્યારે જે જે સંયોજકોનો આપણે ઉપયોગ કરીએ છીએ ને, તે સંયોજકની નીચે આપણે અંડરલાઈન કરવાનું ચૂકવાનું નથી. હવે આ જે જવાબ લખ્યો આપણે એની નીચે અંડરલાઈન ક્યાં કરીશું? તો કે અહીંયા આપણે 2 વાક્યોને એકસાથે જોડેલા છે. જુઓ કયા કયા, તો કે આઈ મસ્ટ સેન્ડ યુ ટુ સ્કૂલ અને ઇટ ઇઝ માય ડ્યુટી ટુ ડુ સો. કેવી રીતે આ 2 વાક્યોને જોડ્યા? તો કે ઇટ ઇઝ માય ડ્યુટી ટુ સેન્ડ યુ ટુ સ્કૂલ, ટુ સેન્ડ યુ સેન્ડ યુ ટુ સ્કૂલ. ત્યાર પછી ધોની નીચે પણ અંડરલાઈન કરી શકો,
गमे कि न गमे छता पण दो यू मे लाइक इट और नॉट तुमने गमे अथवा और न पण गमे। थैंक यू।